વેલકમ બેક. સુરતમાં ફરી એકવાર ઉડ્યા કાયદો અને વ્યવસ્થાના ધજાગરા. બે બુટલેગરો વચ્ચેની બબાલે મોટું સ્વરૂપ ધારણ કર્યું અને મામલો ફાયરિંગ સુધી પહોંચી ગયો. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ગામે મૂળ ઓડિશાના બે બુટલેગરો વચ્ચે બાતમી આપવાની બાબતે ફાયરિંગ થયું. અંદાજીત 5 થી 6 રાઉન્ડ ફાયરિંગ કરતા બુટલેગરના શરીર પર 3 જેટલી ગોળી વાગી હતી, તો ફાયરિંગની ઘટનામાં યુવકનું મોત નીપજ્યું. મૂળ ઓડિશાના અને હાલ જોડવા આરાધના ડ્રીમ સોસાયટી ખાતે રહેતા મોહન પરસોત્તમ પરીડા વિદેશી દારૂનો ધંધો કરે છે. તેને તેના જ વતનનો બન્નો મલિયો નામના બુટલેગર સાથે જૂની અદાવત હતી અને આ અદાવતમાં જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં લોકો ઘાયલ પણ થયા છે. કુછ આગે કુછ ધમકી દી થી એસા કુછ હા 2 દિન પહેલે ધમકી દિયા થા લોકો ક્યા ધમકી દિયા થા યે થા કે તું જોલવા છોડ દેના જોલવા તેરા હોટેલ પર સે બંધ કરી ચલા લેના તે મેં મોબાઈલ લેને કે લિયે આયા દુકાન પે ફોન કરને કે લિયે તો દુકાન પે આકે મેરે કો મારને લગા ઓર મેરે સાલે કો 3 ગોલી મારે ઓર એક દૂસરે કો જો લોકલ આદમી ઉધર કાઈ હે ઉસકો ભી ગોલી મારે ઓર મોહન જે છે એને 3 ગોળી વાગી છે. એક બીજો હળપતિ છોકરો છે જેનું મૃત્યુ નીપજ્યું છે અને ત્રીજા છોકરાને પાઇપ વાગેલી છે. હાલની પ્રાથમિક રીતે બંનો સિવાયના બીજા 3 માણસોના નામ ઓપન થયા છે. સુરતમાં ગુનેગારોને જાણે કે કાયદો અને વ્યવસ્થાનો કોઈ જ ડર રહ્યો નથી. જાહેર માર્ગ પર ફાયરિંગની ઘટનાઓ બની રહી છે, તલવારોથી કેક કાપવામાં આવી રહી છે. જાહેર માર્ગ પર પિતા અને પુત્ર ફાયરિંગ કરે છે ત્યારે સવાલ એ થાય છે કે આ તે સુરતની કઈ સુરત છે. જાહેરમાં કેક કાપી, લૂંટ ચલાવી કે પછી કરી નાખવી કોઈની હત્યા અબધું સુરત શહેરમાં સૌથી આસાન છે, કારણ કે અહીં કાયદો વ્યવસ્થા જેવું કશું જ નથી. અહીં ખાકીનો કોઈને ખોફ નથી, એટલે જ જાહેર જગ્યા પર જન્મદિવસની ઉજવણી પર પ્રતિબંધ હોવા છતાં લોકો તલવારથી કેક કાપે છે. જાહેરમાં ફાયરિંગ કરવું તો જાણે કે સુરતનો ટ્રેન્ડ બની ગયો છે. કંઈક આવી જ ઘટના સામે આવી છે શહેરમાં, જ્યાં મનપાના અધિકારીના પુત્રએ જન્મદિવસની ઉજવણી પર ફાયરિંગ કરી તલવારથી કેક કાપી. નવાઈની વાત તો એ છે કે આ અધિકારીએ પણ ફાયરિંગ કર્યું હતું. પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવી કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં બર્થડેની કેક કાપતા હતા એ દરમિયાન જાહેરમાં તલવાર વડે કેક કાપી લીધી તથા હવામાં 2-3 રાઉન્ડ ફાયરિંગ કરેલ હતા. એ બાબતનો વિડીયો ફાયરલ થયેલો હતો. એ બાબતે ઉમરા પોલીસે ગુનો દાખલ કરેલો છે અને આ ગુનામાં 2 તોમરદારની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ફાયરિંગ કરનાર યુવાન મનપાના આરોગ્ય વિભાગના સેનેટરી ઇન્સ્પેક્ટર દિલીપસિંહનો પુત્ર છે. સરકારી બાબુઓના પુત્ર જાહેરમાં ક્યાં સુધી આવી હરકતો કરતા રહેશે? શું તેમને પોલીસે જાહેરમાં ગુંડાગર્દી અને આતંક મચાવવાનો પરવાનો આપ્યો છે કે પછી પિતાની ધાક પોલીસ પર અજમાવતા રહેશે આવા નવીરા? આ પિતા પુત્રએ પહેલી વખત આવી જાહેરમાં હરકત નથી કરી, આ પહેલા પણ ફાયરિંગ કર્યું છે. અગાઉ પણ આ લોકો ફાયરિંગ કરી ચૂક્યા છે, પરંતુ સરકારી બાબુ હોવાથી કદાચ આ લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ક્યાં સુધી આવા સરકારી બાબુઓ ખાકીને પોતાના ખિસ્સામાં લઈને ફરતા રહેશે? ક્યારેક તો કાનૂનના હાથે ઝડપાશે, પરંતુ તે માટે ખાકીએ જાગવું પડશે. આવા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવી પડશે, ત્યારે જ લોકોમાં ખાકીનો ખોફ જળવાયેલો રહેશે. હિતેશ પટેલ, News 18 ગુજરાતી, સુરત. રાજકોટ પોલીસે એક એવું કૌભાંડ ઝડપી પાડ્યું છે કે જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. જી હા, રાજકોટ SOG પોલીસે આરટીઓના મેમોનું ડુપ્લિકેટ રિસીટ આપતું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે 6 આરોપીઓને ઝડપી પણ પાડ્યા છે. આરટીઓના મેમોનું મસમોટું કૌભાંડ. ડુપ્લિકેટ રસીદ આપી છોડાવતા વાહનો. કૌભાંડમાં કેટલા અધિકારી? જો તમને મેમો આવ્યો હોય અને કોઈ તમને એમ કહે કે સેટિંગ કરીને રૂપિયા ઓછા ભરવા પડશે તો ચેતી જજો, કારણ કે રાજકોટમાં ભેજા બાજુએ પોતાની માયાજાળ પાથરી હતી. આ શખ્સો પર આરોપ છે આરટીઓની ડુપ્લિકેટ રસીદ બનાવવાનો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને SOG પોલીસે બાતમીના આધારે તમામને ઝડપી 27 ડુપ્લિકેટ રસીદ અને 2 લેપટોપ, 2 પ્રિન્ટર સહિત સ્ટેમ્પ મોબાઈલ પણ કબજે કર્યા છે. મુખ્ય આરોપી મનીષ મહેતા છેલ્લા 1.5 વર્ષથી આ કામગીરી કરતા હતા.
અને આપણે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. આમાં મનીષ ઉપરાંત યશરાજને અલગ એ પ્રમાણે ડુપ્લિકેટ કચેરી બનાવીને કામગીરી કરતા હતા અને હાલ આપણે પાસ કુલ 27 વાહનોની પહોંચ અને રિસિપ્ટ એને પાસે મળી છે. પકડાયેલા આરોપીઓ પૈકી જયરાજ આરટીઓ કચેરી ખાતે લોકોને ઓછા રૂપિયા ભરવાની લાલચ આપતો હતો. આ ભેજાબાજો નામ સુધારી બારકોડ જનરેટ કરી ડુપ્લિકેટ રસીદ બનાવી આપતા, જે પોલીસ પણ ઓળખી શકી નહીં, અનેક લોકોના વાહન છોડી આપતા હતા. ત્યારે સમગ્ર મામલે રાજકોટ પોલીસે 2 વર્ષમાં કરેલ 4000 જેટલા આરટીઓ મેમોમાં છેતરપિંડીની આશંકા રાખી આ આધારે તમામ કેસની રસીદ અંગે ખરાઈ પણ કરવામાં આવશે. વાહન ગયા વર્ષના છે અને 2000 આ વર્ષના વાહનો છે, એ તમામ વાહનોની અમે ક્રોસ ચેક કરાવશું. આમાંથી કેટલા મે ડુપ્લિકેટ પહોંચ મારફત વાહનો પરત મેળવવામાં આવેલા છે, એ બધી વિગત અત્યારે તપાસ ચાલુ છે અને રિમાન્ડ મેળવવાની પ્રોસીજર ચાલે છે. અહીં સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે આ ભેજાબાજો એકલા હાથે આટલું મોટું કૌભાંડ કેવી રીતે ચલાવતા હતા. જરૂર તેમની સાથે કોઈ અધિકારીઓ જોડાયેલા હશે. હાલ પોલીસ તે અંગેની તપાસ પણ ચલાવી રહી છે. હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી.